वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिरा ननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः। श्रीसहजानन्दाय नीलकंठाय च नमो नमः। श्री गुरुचरण कमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान ने। श्री हरे कृष्ण महाराज ने। श्री घनश्याम महाराज ने। जय। कथा सांभळनारा बधा ज भक्तोने खूब हेतथी जय श्री स्वामी नारायण। श्री हरिचरित्रामृत सागर पूर त्रीजु तरंग 36 एनु आपणे श्रवण करीए छीए। भगवान श्री हरि मेघपर गाममां देव दिवाळीना समयमां संतो ने हरिभक्तोनी सभामां वात करे छे। हे संतो, तमारी वाणी एवी न होय जेनाथी झगड़ो थाय। तमे असत्यनी वात करो तो पण विवेक थी करो, दंभ ने पाखंडनी वात करो छता आवेग आवेश अने आक्रोश ने छोड़ीने करो। साची वात कहेवामां पण साचो विवेक जो चूकी जवाशे तो एनाथी झगड़ो थशे। तमारुं ज भजन तमारी ज शांति ए जोखमां छे। कोई पण जीव होय एनुं तमे सारुं इच्छो, सारुं करो, बीजानुं सारुं करवा छतां तमने दुख आवे तो एम मानजो भगवाननी इच्छा कंईक एवी छे। अंते सुख अने दुख एने आपनारा तो भगवान छे, पण साथे विश्वास राखजो अमे तमारी साथे छीए। पड़छायो जेम शरीरने क्यारे छोड़तो ज नथी एम भगवान जीवने क्यारे छोड़ता ज नथी। जीव प्राणी मात्रनी रक्षाना करनारा तो अंते पुरुषोत्तम नारायण ज छे। जे पुरुषोत्तम नारायणे गर्भमां जीवनो कोई आधार नहोतो त्यां पण जे पुरुषोत्तम नारायणे रक्षा करी, ए पुरुषोत्तम नारायण શું આજે રક્ષા નહીં કરે? આવી રીતે મહારાજ વાત કરે છે। સમાધિમાં ગયેલાને ઉપરા ઉપર ખડકી દીધા હતા, તેમાંથી કોઈ નીચે રહેલાને ઉઠાડવામાં આવે ત્યારે તે વેદનાની ચીસ પાડતા। ત્યાંના દરબાર અમરસિંહ ભાટ રોજ શ્રીહરિના દર્શન કરવા આવતા, તે સમાધિવાળાને જોઈને દંગ થઈ જતા, પણ વૈરાગ્યો તેની બુદ્ધિને બગાડી નાખતા। દૂધપાક જેવું શ્રેષ્ઠ ભોજન હોય પણ તેમાં જો સર્પની લાળ પડી હોય તો તે ખુવાર થઈ જાય અને તેને જે ખાય તેના પણ પ્રાણ જાય। સંધ્યા સમય થવા આવ્યો ત્યારે વાજિંત્ર વગાડીને સંતો કીર્તન ગાવા લાગ્યા। શ્રીહરિએ અપાર આભૂષણો પહેર્યા હતા, તેથી અપાર શોભા ધારી હતી, મસ્તકે કલગી ધારી હતી, મૂર્તિની છટા સુંદર નવરંગી હતી, કોટી કામના જેવી મનોહર શોભા અલૌકિક હતી જે વર્ણવી શકાતી નહીં। દર્શન કરતા નેત્રોને તૃપ્તિ થતી નહીં, શોભા જોતા જોતા પ્રેમ અશ્રુથી આંખો ભરાઈ જતી। ભક્ત લાલજી સુતારે ચારે તરફ દીપમાળા પ્રગટાવી હતી, આગળના ભાગમાં બે દીવાના ઝાડ કર્યા હતા, તેની શોભા ઘણી સુંદર લાગતી હતી।
સંતોની મહાસભા અતિ સોહામણી લાગતી હતી. દેખતાની સાથે દેવતાઓના મન પણ લલચાતા હતા. આવી સભા કોઈ લોકમાં જ ન હતી. તે વખતે તે અતિશય રમણીય લાગતી. તે સમયે સૌ શ્રીહરિના દર્શન કરતા હતા. સવાર થવા આવ્યું, અંજવાળું થઈ ગયું. દિવાળીના દિવસો છે, ભગવાન શ્રીહરિ મેઘપર ગામમાં બિરાજમાન છે. પરોક્ષના ખાખી બાવાઓ સદાવ્રતના નામે સદાવ્રત અન્ન લેવા આવે છે, એમાં ભગવાન શ્રીહરિના દર્શન થાય. ભગવાન શ્રીહરિની આસપાસ બેઠેલા એ પરમહંસો, સાચા સંતો, એના દર્શન થાય. સંતોની રીતભાત, સંતોની નજરમાં શીલ છે, સંતોની વાણીમાં સાધુતા છે, સંતોની ચાલમાં ધીરજ છે. આ બધું જોઈ વૈરાગી બાવાઓને ગુણ આવ્યો છે. પોતાની ભૂલ સમજાણી છે. અમે તો વૈરાગ્યના નામે, ત્યાગના નામે ખોટી દિશા પકડી, દંભ અને પાખંડ અમારું પણ બગાડીએ છીએ, બીજાનું પણ બગાડીએ છીએ. આમ એકરાર કરી ઘણા વૈરાગી બાવાઓ એણે ભગવાન શ્રીહરિનો આશ્રય કર્યો. દિવાળીના દિવસોમાં સહજ છે, વૈરાગીની જમાત હોય એમાંથી બે ચાર વૈરાગી મહારાજ સાથે જાય એટલે ધમાલ તો થાય ને. સારામાં સારા હરિભગત હોય પણ દીકરો જો સાધુ થવા તૈયાર થાય તો અઘરું છે. અને એ સમયમાં ભગવાન શ્રીહરિએ સંતોને આ ઉપદેશ આપ્યો છે કે કદાચ કોઈક આપણું બુરું ઈચ્છે, કદાચ કોઈક આપણું બુરું કરે, તેમ છતાં આપણે એનું બુરું ઈચ્છવું નહીં, કારણ કે આપણે સંત છીએ, આપણો એ ધર્મ નથી. આપણે જ્યારે ધોબીના ધોબી થઈએ, ખબર છે ને, ધોબીના ધોબી, ભગવાન ભક્તની રક્ષા કરવા બંધાયેલા છે, અભક્તની રક્ષા કરવા બંધાયા નથી. આપણું ભક્તપણું આપણે ગુમાવીશું, છોડીશું, તો ભગવાન આપણી રક્ષા નથી કરવાના. પણ આપણે સાચા ભક્ત બનીશું, આપણે સાચા ભક્ત થઈને રહીશું, તો એટલી વાત ચોક્કસ છે, ગમે તે પરિસ્થિતિમાં, ગમે તે જગ્યાએ મહારાજ રક્ષા કરવાના, કરવાના અને કરવાના. ભગવાન તો પોતાના ભક્તને વશ છે. અરે, ભગવાન તો પરાધીન છે. એ સમયમાં ભગવાનની ચારે બાજુ દીપમાળા એવી પૂરી છે, જે દર્શન કરવા આવે એની આંખો સ્થિર થઈ જાય, એનું શરીર જડ બની જાય, એ ચોટી જાય, મૂર્તિમાં એના મન અને પ્રાણ જોડાઈ જાય. આવી મનમોહક મહારાજની મૂર્તિ છે. ચારે બાજુ દીપમાળા પૂરી છે. આપણે યાદ કરીએ આપણા પિયુડા મહારાજ, એની પાસે સંતોએ અન્નકોટ ધરાવ્યો હોય, ગુરુજી અહીંયા બિરાજમાન હોય, એ સમયમાં જેણે દર્શન કર્યા હોય ભૂલાય છે. એવા કેટલા સારા સારા હરિભક્તો છે જે વાટોત્સવ વખતે અહીંયામાં અહીંયા આવતા હોય છે. આજે યાદ કરીશ ટેનેસીમાં, એથેન્સમાં દિગ્નેશ ભગત, ગોપાલ, આ બે ભક્તો છે. ગુરુજીની કૃપાથી એમને સત્સંગનો યોગ લાગ્યો, સત્સંગી થયા, અહીંયા પહેલી વાર પ્રતિષ્ઠા ઉત્સવમાં આવ્યા, આ વર્ષે હમણાં પાટોત્સવમાં આવ્યા. હમણાં મેં વિચરણમાં ગયા ત્યારે વાત કરી કે સ્વામીએ અભિષેકના મૂર્તિના દર્શન કર્યા છે, એક દિવસ એવો નથી જતો ગમે ત્યારે એ પીવડા મહારાજને સંભાળીએ. બીજું તો કંઈ દેખાય ન દેખાય, યાદ આવે ન યાદ આવે, પણ એ મહારાજની ઉઘાડી ખુલ્લી મૂર્તિ હોય નખથી શિખા સુધી, અને ગુરુજી મહારાજનો અભિષેક કરતા હોય તેજ તેજમાં એવી મૂર્તિ ઘણી વાર સ્વામી દેખાય છે. આ પ્રાપ્તિ આ મૂર્તિ દ્વારા છે, વિચારો તમે. એવા મહારાજ છે ને. રાખુ નેણામાં છાની છાની એ મોહન તારે
मूरते मारे मन माने, चोटी जाए जीव में जड़ाई जाए एवी भगवानी मूर्ति छे। आखी रात वीती गई छता लोको थाक्या नहीं दर्शन करता करता। केवी सभा हती? ऐसे सभा लोक में न कोवु, ऐसे सभा लोक में न कोवु, तेही समय बनी रही सोवु। श्री हरि दर्श करत तेही वारा, श्री हरि दर्श करत तेही वारा, भोर होन आयो अंजुवारा। भोर होन सवार थवायु, आखी रात वीती गई छता दर्शन करनारा थाक्या नहीं, खबर पण न पड़ी रात गई। आवी महाराज नी अलौकिक मूर्ति छे, करुणा रसथी भीना भक्त वत्सल अने दयालु एवा श्री हरिए कार्यकुशल मयाराम भट्ट ने ते समय बोलाव्या। तेमने कह्यु आ गामना विप्रो ने, अपनी साथे आवेला विप्रो ने, अने आसपासना गामडाना बधा विप्रो ने, जे होय ते बधाने चौरासी करीने जमाडो, गयेलो अवसर फरी आवतो नथी, सहुने नोतरा आपो, जल्दी रसोई तैयार करावो। जोयु पोते भगवान छे छता आपणने शीखवाड़े छे, डगले ने पगले आपणने शीखवाड़े छे। महाराज कोई पण जग्याए समयो करे, उत्सव करे, ब्राह्मणों ने अचूक याद करे। ब्राह्मणनु एक नाम छे भूदेव, भू एटले पृथ्वी, पृथ्वी उपरना हलता चालता देव एटले ब्राह्मणों। એનું કંઈક એવું સત્કર્મ છે જેના કારણે એ કુળમેનો જન્મ થયો છે, એટલા માટે શ્રીજી મહારાજ બ્રાહ્મણોની ચોર્યાસી કરતા, બ્રાહ્મણોને ખૂબ જમાડતા। પણ બ્રાહ્મણ લોભી ખૂબ હોય, ખબર છે ને તમને, કહેવાય છે બ્રાહ્મણની આંખમાં ઝેર હોય। ભગવાને બે દુર્ગુણ એવા મૂક્યા છે, એક ઈર્ષ્યા અને એક લોભ, કે બ્રાહ્મણ કુળ આખું ખલાસ થઈ ગયું। બાકી કેવા બ્રાહ્મણો, આપણે ત્યાં બ્રાહ્મણોની પરંપરા તમે જુઓ જાણો, જે પવિત્ર શુદ્ધ બ્રાહ્મણો હતા, હવે દેખાતું નથી એટલું બધું, આપણે વંદન કરીએ એમને। પરંતુ મહારાજનો વિવેક કેટલો હતો! મહારાજ એમ કહે છે આવો અવસર ફરીવાર આવે ન આવે, દરેકના જીવનમાં તક તો મળે છે, પણ એ તકને ઝડપી શકે એ તકદીરને બનાવી શકે, આપણે તકને ગુમાવી દઈએ છીએ। ઓપોર્ચ્યુનિટી નોક્સ ધ ડોર બટ વન્સ। જગતમાં કોઈ એવો માણસ નથી જેને તક ન મળી હોય। ભગવાને કોઈ સાથે પક્ષપાત કર્યો જ નથી, પણ ગાફલ માણસ છે એ આવતીકાલની રાહ જોતો હોય, કાલની વાત કરતો હોય, ભવિષ્યના સપના સેવતો હોય, વર્તમાનને સમજી નથી શકતો। ડાયો માણસ છે એ કાલની ચિંતા છોડી દે, ભૂતકાળને ભૂલી જાય, અને વર્તમાનમાં જે છે એને જ એ વિશેષ માનીને એમાં રાજી થઈ જેટલી થાય એટલી મહેનત કરતો હોય, પરિણામે એનો ભૂતકાળ પણ સુધરે, એનો વર્તમાન અને ભવિષ્યકાળ ત્રણે ત્રણ કાળ સુધરે। બ્રાહ્મણોની ચોર્યાસી કરવા મહારાજે આમંત્રણ આપ્યું છે, બધા બ્રાહ્મણોને બોલાવવા કહ્યું છે, મહારાજ સ્નાન કરવા પધાર્યા છે। મયારામ ભટ્ટે શ્રીહરિની આજ્ઞા માથે ચડાવી શ્રીહરિ સંતો હરિભક્તો સૌ સ્નાન કરવા માટે મેઘવતી નદીના કિનારે પહોંચ્યા। પ્રથમ શ્રીહરિ શૌચ ગયા, પછી યથાવિધિ કર ચરણ આદિકની શુદ્ધિ કરી સહુ સંતોની સાથે સ્નાન કર્યું। તે સમયે ત્યાં હરિભક્તોનો કોઈ પાર ન હતો। મુકુંદાનંદ વર્ણી અને જયાનંદ વર્ણી શ્રીહરિના અંગ ચોળીને સ્નાન કરાવતા હતા, ત્યારે સંતો અને હરિભક્તો ઉત્સાહ અને પ્રેમથી કીર્તન ગાતા હતા। ધન્ય વૃંદાવન વંશી વટની છાયા, જ્યાં બેસતા અસરણ શરણ, ધન્ય ધન્ય યમુનામાં નહાતા હરિ, આવા નરસિંહ મહેતાના જે પદ પ્રગટ ભગવાનની મૂર્તિના ચરિત્રને વર્ણવતા હતા, તે પદોને વારંવાર બોલતા, કીર્તનને બોલતા, ત્યારે હજારો લોકોને સમાધિ થતી। અદ્ભુત મહારાજ વાત કરે છે, સાંભળજો, હરિભક્તોનો સમાગમ અને સંતોનો સમાગમ એ દુર્લભમાં દુર્લભ વસ્તુ છે।
दुर्लभ दुर्लभ हरिजन संगा। अपना लगभग बधा संतो आ कड़ी गाई छे वारंवार। देव दिवाळीना समयमां मेघपर गाममां भगवान श्री हरिए संतो हरिभक्तो ने मेघवती नदीना किनारे आपेलो उपदेश, दुर्लभ दुर्लभ हरिजन संगा, दुर्लभ दुर्लभ संत प्रसंगा। ભગવાનના ભક્ત મળે અને ભગવાનના સંત મળે, સાચા હરિભક્ત અને સાચા સંત એનો સમાગમ મળવો એ દુર્લભમાં દુર્લભ વસ્તુ છે। ખાલી દુર્લભ નહીં, કેવી છે? દુર્લભમાં દુર્લભ। ઘણા વાતો કરતા હોય, સ્વામી અમારા જીવનમાં એક નબળું પાત્ર આવી ગયું ને, એક નબળું પાત્ર, સ્વામી એક પાર્ટનર એવો ભટકાઈ ગયો ને, વાતો કરે। અમારી ત્રણ પેઢીનું ખલાસ કરી નાખ્યું। જીવનમાં એકાદ જો ખરાબ માણસ મળી જાય તો ત્રણ પેઢીને ખલાસ કરી નાખે, એવી જ રીતે જીવનમાં એકાદ જો સારા સંત કે સારા ભક્ત મળી જાય ને તો ત્રણ પેઢી નહીં 300 પેઢીને તારી દે, આટલી તાકાત એક સાચા સંત અને સાચા ભક્તમાં છે। ભગવાન શ્રીહરિ કેટલી સરસ વાત કરે છે, દુર્લભ દુર્લભ હરિજન સંગા, દુર્લભ દુર્લભ સંત પ્રસંગા। યાદ થાય એવી કડી છે, ગાશો તમે બધા? દુર્લભ છે, શા માટે દુર્લભ છે એ પણ કહી દઉં। જો એક એક કડી એટલી સરસ અદ્ભુત છે, સંત અને ભક્તનો પ્રસંગ એટલા માટે દુર્લભ છે। શીતલ સંત સભા મહી આઈ, પ્રગટ વિચરત હરિ સુખદાયી। શીતળ શાંતિને આપનારી સાચા સંતોની સભા હોય ત્યાં ભગવાન શ્રીહરિ પ્રગટ બિરાજમાન હોય, પ્રગટ ત્યાં શ્રીહરિ વિચરણ કરતા હોય। ચાલો તમે ગાઓ, હા। દુર્લભ દુર્લભ હરિજન સંગા, દુર્લભ થોડું જોરથી, હા, દુર્લભ દુર્લભ હરિજન સંગા, દુર્લભ સંગા, દુર્લભ દુર્લભ સંત પ્રસંગા, દુર્લભ દુર્લભ સંત પ્રસંગા, દુર્લભ દુર્લભ સંત પ્રસંગા, દુર્લભ દુર્લભ સંત પ્રસંગા। શીતલ સંત સભા મહી આયે, 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 પ્રગટ વિચરત હરિ સુખદાયી, પ્રગટ વિચરત હરિ સુખદાયી। આંખો બંધ કરીને બોલો, હા, સાચા સંત અને ભક્તની સભા હોય ને ત્યાં ભગવાન પ્રગટ હોય। નાહમ વસામિ વૈકુંઠે યોગિનામ હૃદયેન ચ, મદભક્તા યત્ર ગાયંતે તત્ર તિષ્ઠામિ નારદ। ભગવાન પોતાને રહેવાનું એડ્રેસ બતાવે છે, વૈકુંઠ એ મારે રહેવાની પરમેનન્ટ જગ્યા નથી। સાંભળજો, કોઈ સંત કે ભક્ત એના હૃદયમાં કાયમ માટે બંધાયેલો નથી। સત્વગુણ હોય ત્યાં સુધી રહું છું, રજોગુણ આવે ત્યાંથી ભાગી જાઉં છું, પણ પ્રેમથી ભાવથી જ્યાં મારા ગુણગાન ગવાતા હોય, મારો મહિમા કહેવાતો હોય, મારા નામની ધૂન થતી હોય, મારા સદગુણોની કથા થતી હોય, ત્યાં ભગવાન પ્રગટ છે, છે અને છે આપણા લોયાધામમાં। એટલા માટે પિયુડા મહારાજ પ્રગટ છે, સવારે પણ કથા, બપોરે પણ કથા અને સાંજે પણ કથા, આખો દિવસ અમારા નિષ્કામ સ્વામીના આસને તમે ગમે ત્યારે આવો, કથા કથાને કથા જ ચાલુ હોય, એટલે મહારાજ પ્રગટ છે। એટલે દુર્લભ દુર્લભ સંત પ્રસંગા, અદ્ભુત વાત છે। વચનામૃતમાં શ્રીજી મહારાજ એમ કહે, ખગોળ ભૂગોળનું વચનામૃત,
મોક્ષ ક્ષેત્રમાં આ મનુષ્યનો દેહ ક્યારે મળે, એટલે કે જીવનું કલ્યાણ કરે એવા સંત કે હરિભક્ત એનો યોગ જીવને ક્યારે થાય? જો હું તમને કહીશ તો તમને બુદ્ધિમાં મનાશે પણ નહીં, તમે એને સમજી પણ નહીં શકો, વિચારી પણ નહીં શકો, એટલી દુર્લભ વાત આ છે. ખગોળ ભૂગોળના વચનામૃતમાં ભગવાન શ્રીહરિએ પોતે કહી, દુર્લભમાં દુર્લભ મનુષ્યનો દેહ, પણ મનુષ્યના દેહ કરતા પણ દુર્લભ શું છે? તો મનુષ્યનો દેહ મળ્યા પછી અફઘાનિસ્તાનમાં મળ્યો હોત તો, સિરિયામાં મળ્યો હોત તો, બોલો તો ખરા? એમાં 21મી સદીમાં જો સિરિયામાં મળ્યો હોત તો યોગ થાત આપણને આઈએસ આઈએસ નો? કેટલો સરસ યોગ લો. અને સંતો તો કેટલા સમયે કલ્યાણ કર્યા, તો એ લોકો કલ્યાણ કરવામાં તાત્કાલિક જ, એમ ઇન્સ્ટન્ટ. દુર્લભ દુર્લભ હરિ જન સંગા, દુર્લભ દુર્લભ સંત પ્રસંગા, દુર્લભ. બધા બોલો, આ કડી યાદ થઈ જાય આજે. આજે એકાદશીનો દિવસ છે, 2016 નું વર્ષ હમણાં શરૂ થયું. આજની આપણી આ એકાદશી પવિત્ર, આજની એકાદશી આપણે બસ, આપણા ગુરુજી વારંવાર સભામાં કહે છે, આપણે મહારાજનો લાખ વખત, મહારાજનો કરોડ વખત આભાર વ્યક્ત કરીએ, મહારાજને થેન્ક યુ કહીએ કે આ કળિયુગમાં એમાં અમેરિકા જેવા વૈભવશાળી વિલાસી દેશમાં આપણને આવું લોયાધામ, આપણને આવા સંતો અને આવા હરિભક્તોનો યોગ આપ્યો. આ મહારાજની કેટલી મોટી કૃપા, કેટલી મોટી કૃપા. આ પ્રાપ્તિ નથી થતી. એકવાર નર્મદાની રેતીમાં મહારાજ બેઠા છે, આવું કપડું મહારાજે માથે ઓઢી લીધું, આંખો બંધ કરીને ધ્યાન કરે છે, જમવાનો સમય થયો. બધા સંતોએ મુક્તાનંદ સ્વામીને વિનંતી કરી, મહારાજને પ્રાર્થના કરો. સ્વામી વડીલ હતા, મહારાજ પાસે આવ્યા, પ્રાર્થના કરી, મહારાજ ટીમણ કરવાનો સમય થયો છે, પધારો. મહારાજે કહ્યું, સ્વામી અમારે નાસ્તો નથી કરવો, તમે જો સાંભળો તો એક વાત કરવી છે. સ્વામી હાથ જોડ્યા, મહારાજ કરો ને વાત. શ્રીજી મહારાજે વાત શરૂ કરી, સ્વામી આ 54 કોટી યોજનની પૃથ્વી, આટલી મોટી વિશાળ પૃથ્વી, એના કરતા 10 ગણું જળ, એના કરતા 10 ગણું તેજ, એના કરતા 10 ગણો વાયુ, એના કરતા અનંત ગણો આકાશ, એના કરતા અનંત ગણું મહત્તત્વ, એના કરતા અનંત ગણી પ્રકૃતિ, એના કરતા અનંત ગણો અહંકાર, એના કરતા અનંત ગણી પ્રકૃતિ, એના કરતા અનંત ગણું અક્ષર, અને એ અક્ષરથી પર જે પુરુષોત્તમ નારાયણ છે, એ પુરુષોત્તમ નારાયણનો સંબંધ, એના દર્શન ફક્ત ને ફક્ત એ અક્ષરની કક્ષાને પહોંચેલા અક્ષરના મુક્તોને જ છે. ત્યારે મુક્તાનંદ સ્વામી હાથ જોડી અને મહારાજને કહ્યું, મહારાજ પરંતુ એ જ અક્ષરાધિપતિના દર્શન આ લોકમાં અમને અત્યારે છે, એનું શું? ત્યારે મહારાજ હસીને બોલ્યા, બસ સ્વામી અમારે તમને એ જ સમજાવવું છે, જેના દર્શન કોઈને નથી, અક્ષરધામના મુક્તોને છે, એ દર્શન તમને મળ્યા છે. સ્વામી તમે સમજી ગયા. બાલપ્રભુ નાના છે, સવારની આપણી ઘનશ્યામ લીલામૃતની કથા કેટલી સરસ ચાલે છે. હમણાં અમે મેકનમાં ગયા, મેકનના હરિભક્તો એટલા રાજી હતા, સ્વામી આ સવારની કથા, મહારાજના બાલ ચરિત્રો એટલા અદભુત આવે છે. હમણાં 2 દિવસ પહેલા ઓસ્ટ્રેલિયાથી ફોન આવ્યો, સ્વામી આ નવા ગ્રંથની કથા શરૂ થઈ છે ને, પહેલા અમે સાંજની જ કથા સાંભળતા હતા, હવે સવારની જ સાંભળીએ છીએ. મેં કીધું સારું, એક સાંભળજો બસ. એટલા મીઠા અને મધુર ચરિત્રો મહારાજના હોય છે ખરેખર. એમાં આવશે હમણાં વાત. બાલપ્રભુ અયોધ્યામાં પધાર્યા છે, પિતા ધર્મદેવ, મોટાભાઈ રામ પ્રતાપજી બધા સામાન લેવા માટે નજીકના ગામમાં ગયા છે, ત્યાંથી સામાન લઈને નીકળ્યા છે. સાંજનો સમય થયો છે, કુંજ ગલીમાં બાબા રામદાસની જગ્યા છે, ત્યાં થોડી વાર રોકાયા છે. ત્યાં નજીકમાં એક મંદિર છે, મંદિરમાં આરતીનો સમય થયો છે. એટલે આરતી થવા લાગી, બાલપ્રભુ તો ભગવાન છે,
પણ આ લોકમાં આપણને બધાને શીખવાડવા માટે આરતીનો સમય થાય, કથાનો સમય થાય, બધા કામ પડતા મૂકી, રમવું પડતું મૂકી આરતીમાં આવ્યા. પિતા ધર્મદેવ મહાન જ્ઞાની છે, આખો પરિવાર, આસપાસના કેટલા માણસો બધા આરતીમાં છે, એમાં અચાનક થયું શું સાંભળજો. આરતી ચાલે છે, આરતીમાં ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિમાંથી તેજ પ્રગટ થયું, તેજમાંથી મૂર્તિ પ્રગટ થઈ. એટલું જ નહીં, એ મૂર્તિમાંથી ભગવાન શ્રી કૃષ્ણ બહાર નીકળ્યા અને બાલપ્રભુ ઘનશ્યામ હાથ જોડીને ભગવાનના દર્શન કરે છે. ઘનશ્યામ પ્રભુને હાર પહેરાવી ભગવાન શ્રી કૃષ્ણ પગે લાગી અને મૂર્તિમાં પાછા જતા રહ્યા. આ દ્રશ્ય બધાએ નરી આંખે જોયું. પિતા ધર્મદેવે પણ જોયું, રામ પ્રતાપજીએ પણ જોયું, મંદિરના પૂજારીએ પણ જોયું, સાધુ સંતોએ પણ જોયું. બાવાની જગ્યા હતી એટલે કેટલા બધા મહાત્મા હતા એમણે પણ જોયું, ગામના દર્શનાર્થી ભક્તો હતા એમણે પણ જોયું. બધાના મોઢામાં આંગળા. મોટાભાઈ રામ પ્રતાપજી ધર્મદેવની સામે જોઈને કે પિતાજી આ શું છે? ત્યારે પિતા ધર્મદેવ એમ બોલ્યા, બેટા હું તને ઘણી વાર કહું છું ને, આને તારા ભાઈ ન માનતા, આ તો ભગવાન છે, આ ભૂલતા નહીં. બસ વાત ફેલાણી. ગામના રાજા ગુમાનસિંહ મહારાજ ત્યાં સુધી વાત આવી. આરતીમાં પેલા ધર્મદેવ પાંડે, એનો નાનો બાળક ઘનશ્યામ, ભગવાન કૃષ્ણ પ્રગટ થઈ અને હાર પહેર્યો. રાજા માને નહીં, બોલાવો એને, ગાડું મોકલ્યું છે, સૈનિકો મોકલ્યા, ઘનશ્યામને તેડવા આવ્યા છે. બધી વાત પૂછી. તમે જે ઘનશ્યામ? મહારાજ તો હસવા લાગ્યા, અમને તો કઈ ખબર નહોતી, અમે તો હાથ જોડીને દર્શન કરતા હતા. બીજા માણસોને પૂછ્યું, તમે કહો છો એ આજ? હા હા મહારાજ, આજ આજ બાળક. ભગવાન શ્રી કૃષ્ણને હાર પહેરાવે, હાથ જોડીને પગે લાગે, રાજાને મનાતું નથી. રાજા બુદ્ધિશાળી હતા, રામના ભક્ત હતા, શાસ્ત્રોને વાંચ્યા હતા. એણે કહ્યું, મારે ચકાસણી કરવી છે. બેસો. બેસાડ્યા. પગ લાંબા કરો, તમારા પગમાં ભગવાનપણાની નિશાની છે કે નહીં મારે જોવું છે. અને બાલપ્રભુના ચરણારવિંદ સામે નજર કરી અષ્ટકોણ, ઉર્ધ્વરેખા, સ્વસ્તિક વગેરે, જમણા પગમાં નવ, ડાબા પગમાં ત્રિકોણ વગેરે ચિહ્નો જોતાની સાથે રાજા પગમાં પડી ગયો, આંખમાંથી આંસુ પડવા લાગ્યા. પ્રભુ મારી ભૂલ હોય તો માફ કરજો, આપ સાક્ષાત રામ છો, આપ સાક્ષાત કૃષ્ણ છો, આપ પદ ભગવાન છો. હું કહેવા એ માગું છું, મોટા મોટા કૃષ્ણ આદિક અવતારો પણ જેને હાથ જોડે, જેના દર્શન કરે, એ પુરુષોત્તમ નારાયણ આપણને અહીંયા પ્રગટ મળ્યા છે. પ્રગટ, આ પ્રાપ્તિ કેટલી મોટી. ખાલી મહારાજ નહીં, જેતલપુરમાં ફૂલવાડીની જગ્યા છે, ત્યાં સભા ચાલતી હતી. સંતો બેઠા હતા, મહારાજ બેઠા હતા, પુરાણી કથા કરતા હતા. મહારાજ આંખો બંધ કરી પોતાની મૂર્તિનું ધ્યાન કરવામાં તલ્લીન થઈ ગયા, ડૂબી ગયા. સાંભળજો, બહુ સરસ કથા છે. મહારાજની મૂર્તિને હૃદયમાં ધારી સંતો પણ તલ્લીન થઈ ગયા. મહારાજના સમયમાં પણ સંતો આંખ બંધ કરીને કથા સાંભળે, અત્યારે પણ ઘણા આંખ બંધ કરીને કથા સાંભળે, પણ ફેર થોડો. પેલા સમાધિમાં જઈને કથા સાંભળતા ને આ, એટલે આપણે ખુલ્લી આંખે સાંભળવી. સંતો એવા એકાગ્ર થઈને કથા સાંભળે છે. પાછળ બેનો બેઠા છે, એની ચંચળ નજર હોય, ચારે બાજુ જોયા કરે છે. એમાં બેનો એક દ્રશ્ય જોયું. આકાશમાંથી એક મોટો તેજનો ગોળો ઉતર્યો છે, બેનોને દેખાય છે. રાણનું ઝાડ હતું, એ નીચે મહારાજ બેઠા હતા. એ રાણના ઝાડમાં આવતાની સાથે એ તેજનો મોટો ગોળો ત્રણ ભાગમાં વેચાયો, આમ ત્રણ ભાગ છૂટા પડ્યા અને આખે આખો ગોળો જમીનમાં સમાઈ ગયો. ખબર ન પડી આ શું હતું, આવો મોટો તેજનો ગોળો ઉપરથી નીચે પડ્યો, ત્રણ ભાગ થઈ ગયા, આ શું છે? બેનો બધા વાતો ચિતો કરવા લાગ્યા, થોડો ઘોંઘાટ થયો, થોડો અવાજ થયો, એટલે મહારાજનું ધ્યાન તૂટ્યું. મહારાજે કમળ સમાન નેત્રો ખોલ્યા, મહારાજે આમ હાથનું લટકું કર્યું, એટલે કોઈક સ્ત્રી ભક્તે કીધું, મહારાજ આ શું થયું, ઉપરથી આવો મોટો ગોળો તેજનો પડ્યો, ત્રણ ભાગ વેચાયા, નીચે જતો રહ્યો જમીનમાં, આ શું થયું? મહારાજ કે, તમને સમજાય નહીં તો ધીરજ રાખો, શાંતિ રાખો, કથા ચાલે છે. આ કંઈ નહોતું, અમારા આ સાધુઓ અમારી મૂર્તિનું ધ્યાન કરી આવા તલ્લીન થઈ એકાગ્ર થઈ ગયા, એના ચૈતન્યમાંથી અનંત કોટી સૂર્ય જેટલો પ્રકાશ નીકળવા લાગ્યો. આવું ઝળહળાટ તેજ જ્યારે સાધુના હૃદયમાંથી નીકળવા લાગ્યું, ત્યારે આ સાધુઓના દર્શન કરવાની દેવતાઓની ઈચ્છા થઈ,
એટલે ત્રણે ત્રણ મહાદેવો આ બ્રહ્માંડના બ્રહ્મા વિષ્ણુ ને મહેશ એ તેજનું રૂપ ધારણ કરીને આ સાધુઓના દર્શન કરવા આવ્યા અને એ તેજના ત્રણ પુંજ જે વેચાયા જમીનમાં સમાયા એટલું નહીં આ સાધુના ચરણની રજને એ બ્રહ્માદિક ભૌત દેવતાઓએ પોતાના મસ્તક ઉપર લીધી. વિચારો જોગી સ્વામીના જીવનમાં આ સત્ય ઘટના છે. રાજકોટ ગુરુકુલના પરિવારના ઘણા બધા ભક્તો જાણે છે. મહેમદાવાદ ગુરુકુલમાં ઉત્સવ ચાલે એ ઉત્સવમાં હજારો માણસો હતા, હજારો માણસો, અને સ્વામીને આશીર્વાદ માટે બે શબ્દ બોલવાનું કહ્યું ત્યારે સ્વામી તો ભાવવિભોર થઈ ગયા. સ્વામી કે જુઓ જુઓ જુઓ, ધોળો હાથી ઉભો હજાર સુંઢવાળો જુઓ દેખાય છે અને માથે પેલો વજ્રની ઇન્દ્ર એવો ઉભો છે. દિવ્ય દ્રષ્ટિવાળા સંતોને આ દેખાય છે, આપણને દેખાતું નથી. જ્યારે જ્યારે ભગવાન પુરુષોત્તમ નારાયણ, પુરુષોત્તમને ધારણ કરનારા એકાંતિક સંતો આ પૃથ્વી ઉપર હોય છે ને, ત્યારે એ ભગવાન એવા એકાંતિક સાધુના દર્શન કરવા માટે મોટા મોટા દેવતાઓ પણ આવે છે. અરે ઘણીવાર એવા દેવતાઓને દર્શન નથી થતા, એ દર્શન તમને અને અમને નિત્ય થાય છે. દુર્લભ દુર્લભ હરિજન સંગા, દુર્લભ દુર્લભ સંત પ્રસંગા, દુર્લભ દુર્લભ હરિજન સંગા, દુર્લભ દુર્લભ શીતલ સંત સભા મહી આયે, પ્રગટ વિચરત હરિ સુખદાયે. શીતલ સંત સભા મહી આયે, પ્રગટ હરે વિચરત સુખ. ભગવાનના ભક્ત ને ભગવાનના સંત એટલા માટે દુર્લભ છે, એટલા માટે દુર્લભમાં દુર્લભ છે, કારણ કે એવા સંત અને ભક્ત જ્યાં હોય ને. અનુવ્રજામ્યહં નિત્યં પૂયેત્યંઘ્રિરેણુભિઃ, ભગવાન એમ કહે છે એવા સાધુ હોય ને એની પાછળ પાછળ હું જાઉં છું, આગળ નહીં, એવા સાધુની પાછળ હું ચાલું છું. એના ચરણ રજમાંથી, ચરણમાંથી ઉડતી રજ ઈ મારા માથા ઉપર પડે તો હું એમ માનું છું કે હું પવિત્ર થાઉં છું, એટલા માટે એવા સાધુની પાછળ હું ચાલું છું. અનુવ્રજામિ અહં નિત્યં, એવા સંત જ્યાં છે, શીતળ સંત સભામહી આઈ, પ્રગટ હરિ વિચરત સુખદાયી. ગુરુજી હમણાં સરસ વાત કરી હતી, એકવાર સુરાખાચર વગેરે ભક્તોએ રમૂજ કરી, મહારાજ અમે અમારું ઘર તો તમને ઘણીવાર બતાવીએ છીએ, અમારા ઘરે તમને ઘણીવાર લઈ જઈએ છીએ, રમૂજ કરી. તો મહારાજ તમે તમારું ઘર તો અમને ક્યારેક બતાવો, ભગવાનનું ઘર કયું? થોડું બોલો, તમારું ઘર તો ક્યારેક બતાવો મહારાજ, અમને ક્યારેક તો લઈ જાઓ, એટલે ટૂંકમાં સમાધિ કરાવો કે દર્શન કરાવો દિવ્ય કઈ કેમ. સુરા ખાચર આવી રીતે રમૂજ કરે, મહારાજને મોજ ચડી ગઈ. મહારાજ કે ચાલો અત્યારે જ દર્શન કરાવી દઈએ. ઉભા થયા, બધા દરબારોને સાથે લીધા, દરબારો પણ ગેલમાં આવી ગયા. હમણાં મહારાજ કંઈક ચમત્કાર કરશે, સમાધિમાં મોકલશે, અક્ષરધામના દર્શન કરાવશે, કંઈક થશે. પણ થયું એવું, અક્ષર ઓરડીમાં બેઠેલા મહારાજ ત્યાંથી ઊભા થયા, સફાળા ચાલતા થયા, ચાલતા ચાલતા ચારે બાજુના ઓરડા એ વિંધીને અને સંતોની જાયગા ગઢપુરમાં આજે જે જગ્યાએ ખાલી છત્રી છે ત્યાં જાયગાવાળી જગ્યાએ મહારાજ આવ્યા. સંતોની મંડળી ચારે બાજુ ઘેરાઈને બેઠી હતી, મહારાજની કથા વાર્તા કરતી હતી. એની વચ્ચે જેન શ્રીજી મહારાજ બેસી ગયા. દરબારો જોઈ રહ્યા, મહારાજ આ શું કર્યું? મહારાજ કે અમારું ઘર સાચું આ જ છે, આવા સાધુની વચ્ચે જ અમે રહીએ છીએ. અખંડલો તેવાલો સંતો મારે છે રે સલુણી છબી, મહારાજને રહેવાની જગ્યા જ સાચા સંત છે, એટલા માટે સાધુ એ દુર્લભ છે. ભગવાન શ્રીહરિ અતિ અદ્ભુત વાત કરે છે. આ પ્રાપ્તિ સામાન્ય જીવને થાય જ નહીં. એક બે નાની વાત કરું તમને. અક્ષરાનંદ સ્વામીએ વાતોમાં લખ્યું, મહેમદાવાદની પાદરમાં ભગવાન શ્રીહરિ બિરાજમાન હતા.
ઘણા બધા હરિભક્તો દર્શન કરવા આવતા હતા, ભીડ મોટી હતી, એમાં સુરતના હરિભક્તોનો સંઘ આવ્યો. મહારાજને દંડવત કર્યા, દર્શન કરી બેઠા છે. મહારાજે સામું જોયું નહીં. મુક્તાનંદ સ્વામી એટલે સત્સંગની માં, દયાળુ સંત સ્વામીએ મહારાજનું ધ્યાન ખેંચ્યું. મહારાજ આ ભક્તો ઘણે દૂરથી આવ્યા છે. એક વાર કહ્યું, બે વાર કહ્યું, ત્રણ વાર કહ્યું. ત્યારે ત્રણ વાર જ્યારે કહ્યું ને, ત્યારે શ્રીજી મહારાજ એમ બોલ્યા, સ્વામી એ ભક્તો દૂરથી આવ્યા છે, પણ અમે કેટલે દૂરથી આવ્યા તમને ખબર છે? 100,000 મણ લોઢાનો ગોળો નાખે એ ઘસાતા ઘસાતા, પવનના લેરખે ઘસાતા ઘસાતા, રજ કણ જેવો રહે કે ન રહે એટલું દૂર એ અક્ષરધામ, ત્યાંથી અમે તમારા જેવા થઈને તમારી તમારી સાથે રમીએ છીએ, હસીએ છીએ, બોલીએ છીએ, આવા થઈને આવ્યા છીએ. સ્વામી આ તો ખબર છે ને, ભૂલી નથી ગયા ને? કઈ પ્રાપ્તિ એ કહેવા માંગુ છું. ગુરુજી ઘણી વાર કથા આપણને સંભળાવે છે. હાટીના માળિયામાં બગીચો હતો, એ બગીચાને સંભાળવા માટે ભગવાન દાસજી સ્વામીને રાખેલા. એમની પાસે 4 મોઢાવાળો બ્રહ્મા આવે. સ્વામી તો વિચારમાં પડી ગયા, તમે અહીંયા કેમ? સ્વામી એક વિનંતી છે, શું? મારે ગુણાતીતાનંદ સ્વામીના દર્શન કરવા છે. અરે ભાઈ, સ્વામી તો જૂનાગઢમાં છે, ત્યાં જાઓ, મારાથી એમ ન જવાય, પરમિશન જોઈએ, આજ્ઞા જોઈએ, આપ મારી સાથે ચાલો, સ્વામીને મારા વતી વિનંતી કરો, સ્વામી હા પાડે તો મને દર્શન થાય, હું પણ નજીકથી સ્વામીના દર્શનનો લાભ લઈ શકું. તમે વિચારો, ભવ બ્રહ્માદિક જેવા દેવતાઓને જેના દર્શન ન થાય એવા સાધુઓ, તો એ સાધુઓ પણ જેના દર્શન ઝંખે, જે પુરુષોત્તમ નારાયણના ચરણની રજ થઈને બેસી જાય, એ પુરુષોત્તમ નારાયણ કેવા. આપણને મહારાજ મળ્યા, એવા મહારાજના વાલા મુક્તો મળ્યા, આપણે આ ભાગ્યશાળી છીએ. મેઘવતી નદીમાં સ્નાન કરી મેઘપર ગામમાં ભગવાન શ્રી હરિ હરિભક્તોને કહે છે, દુર્લભમાં દુર્લભ સાચા સંતનો અને સાચા ભક્તોનો સંગ છે. કારણ કે એવા સંતોના સમાગમમાં, એવા સંતોની સભામાં ભગવાન શ્રીહરિ પ્રગટ વિચરે છે. જે ચરણોમાં 68 તીર્થ રહ્યા છે, તે ચરણોનો ભક્તોનો તે ચરણોને ભક્તો મહાત્મ્ય સમજીને હેતથી વંદન કરતા, જે વિષ્ણુ ભગવાન વૈકુંઠમાં વસે છે, તે મહાપ્રભુ સંતોની સભાને મધ્ય પધારે છે. માટે જે ભક્તો સંતોની સભામાં આવીને બેસે છે, તેને વૈકુંઠ લોકનું કાર્ય અહીં જ થઈ જાય છે. આ તો મહારાજે બહુ વર્ષો પહેલાની વાત છે, એટલે વૈકુંઠ શબ્દ મહારાજે વાપર્યો છે ખાલી, બાકી વચનામૃતમાં મહારાજ એમ કહે, આ સભાને અમે ગોલોક અને વૈકુંઠની સભા કરતા પણ અધિક દેખીએ છીએ, કારણ કે આ સભામાં અક્ષરાધિપતિ પુરુષોત્તમ નારાયણનો યોગ છે, એટલા માટે આ સભા તો અક્ષરધામની સભા છે. જ્યારે સંતોનો આવો મહિમા સમજાય છે, ત્યારે જ પ્રભુના ચરણોમાં નિવાસ મળે છે. સંતો પોતાના અનુભવનો સહારો લઈને વારંવાર ભગવાનના સ્વરૂપનું જ્ઞાન કહેતા હોય છે, તેનાથી ભગવાનનો વિશ્વાસ દ્રઢ થાય છે, તેથી તેને ફરીવાર આ સંસારમાં ભટકવું પડતું નથી. આદિ મધ્યને અંતે એક પરમાત્મા શ્રીહરિ જ રહ્યા છે. જેને ભગવાનના ચરણોમાં સંપૂર્ણ પ્રેમ વધે છે, તેને દેખીને યમદૂતો પણ ડરતા રહે છે. અદ્ભુત મહારાજ વાત બોલે છે. સંત ચિંતામણિ પારસ જે સે કલ્પતરો કામધેનુ એસે. સાધુ છે ચિંતામણી છે, સાધુ છે એ જ પારસમણી છે, સાધુ છે એ જ કલ્પવૃક્ષ છે, સાધુ છે એ જ કામધેનુ છે. ઓર હિરિદ્ધિ સિદ્ધિ કા ક્યા કામા સંત મિલે સબ સુખ ધામા. સાધુ મળે ત્યારે બધા સુખ એને મળે મળે ને મળે, અને સંત નથી મળ્યા અને કદાચ ચિંતામણી મળી જાય, કદાચ પાવર બોલ્ટનો મોટો જેકપોટ લાગી જાય ને 1.5 બિલિયનનો, તો એ પાયમાલી સિવાય માણસના હાથમાં કશું આવતું નથી. સંતો ચિંતામણીને પારસમણી છે. અરે કલ્પ વૃક્ષ અને કામધેનુ જેવા છે, સુખના ધામ એવા સંત જો મળ્યા હોય તો પછી બીજી રિદ્ધિ કે સિદ્ધિનું કામ જ શું છે? એવા સંતોના ચરણની રજ પાપી જીવોને મળવી દુર્લભ છે. સંતોના ચરણની રજ જેના મસ્તકે ચઢી હોય તેનો નિવાસ ભગવાનને સમીપે થઈ ગયો છે. આવા ગોપાલદાસના પદોને પણ હરિભક્તો ગાતા હતા.
એમના ભક્તિના પદોમાં કીર્તનોમાં આવો ભાવ છે એ. તે સમયે શ્રીહરિએ કોરા વસ્ત્ર પહેરી લીધા, આનંદપૂર્વક મેઘપુર ગામમાં પધાર્યા. જ્યારે બધી રસોઈ તૈયાર થઈ ગઈ ત્યારે સુવર્ણના બાજુ ઉપર બેસીને ભક્તજન પ્રતિપાલક શ્રીહરિ પહેલા થાળ જમ્યા, સંતોને વિપ્રો જમ્યા, તે પછી બીજા બધા હરિભક્તો જમ્યા, પછી તીર્થવાસીઓ જમ્યા. આ રીતે ઘણો સુખ સગવડતા ભર્યો સમયો પૂરો થયો. બારોટ લાડકી બાઈએ તે સમયે શ્રીહરિને સારો પોશાક ધારણ કરાવ્યો, શુદ્ધ બ્રાહ્મણને ઘેર વારંવાર રસોઈ કરાવીને થાળ જમાડ્યા. લાડકીબાઈએ ઘણા હેતથી બ્રાહ્મણ પાસે સોળોચ ઉપચારથી વિધિથી પૂજા કરાવી, કપૂરથી આરતી કરાવીને શ્રીહરિની મનોહર મૂર્તિને હૃદયમાં દ્રઢપણે ધારી શ્રીહરિના ચરણોમાં જોડાઈને તેણે સંસારનો બધો નાતો છોડી દીધો. તેને લીધે તો મોટી તકરાર થઈ, દુનિયા તો માથું કૂટીને હારી બેઠી. શ્રીહરિ સંતોને ઘણા જ ભાવથી ભેટ્યા અને પ્રદેશોમાં ફરવાની આજ્ઞા કરી. કંઈક વિચાર કરીને મુક્તાનંદ સ્વામી આદિક 10-12 સંતોને સાથે રાખ્યા. શ્રીહરિ રથમાં બેસીને મેઘપુરથી જૂનાગઢ પધાર્યા. શ્રીહરિએ પોતાનું વર્ણિરૂપ એટલું ભવ્ય અને અનુપમ ધારણ કર્યું, તેના દર્શન કરીને મોટા રાજાઓ પણ વિસ્મિત થયા. જૂનાગઢના ભક્તોને વર્ણિ પધારે છે આવા સમાચાર મળ્યા. બધા નાગર જ્ઞાતિના ભક્તો તથા બીજા પણ અપરંપાર લોકો પ્રેમથી ઉલ્લાસથી સન્મુખ આવ્યા. દિવાન અમરજી આદિ ઘણા મોટા માણસો અને રામજીભાઈ આદિ ઘણા ભક્તો ત્યાં આવ્યા. ઠાકોર હિંમતસિંહજી એટલે કે દરબાર ઝીણાભાઈ અને દાદાભાઈ વગેરે તો સવારી સાથે સામયુ લઈને આવ્યા. તેઓ અનેક પ્રકારના વાજિંત્ર લઈ આવ્યા હતા. સામયામાં નવાબના ડંકાને નિશાન વગેરે ઘણું જ આવ્યું હતું. બધા અમૂલ્ય વસ્ત્ર પહેરીને આવ્યા હતા. આખું જૂનાગઢ શહેર હિલેરે ચડ્યું હતું. ભીમજીભાઈ વર્ણિને બેસાડવા માટે દિવાનની સુખપાલ લઈને આવ્યા હતા. બધે અત્યંત આનંદ છવાઈ ગયો હતો. બધા મોટા માણસો આવીને વર્ણિને પગે લાગ્યા. તેમને મહાન સમર્થ જાણીને સહુએ બંને હાથ જોડ્યા હતા. વર્ણિનું અત્યંત તેજ અને મહાન પ્રતાપ જોઈને આ કોઈ જગતનું મૂળ કારણ તત્વ છે એમ સહુ બોલવા લાગ્યા. વર્ણિનું સ્વરૂપ એવું લાગતું હતું કે માનો બટુક વામન જ આવ્યા ન હોય અથવા તો મહાદેવ અદ્ભુત દર્શન દેવા માટે આવ્યા હોય. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના તૃતીય પૂરમાં શ્રીહરિ બ્રાહ્મણોની ચોરાસી કરીને જૂનાગઢ પધાર્યા. પછી હરિભક્તોએ સામયુ કર્યું. એ નામે 36મો તરંગ સમાપ્ત થયો. આવી રીતે ભગવાન શ્રીહરિએ મેઘપુર ગામમાં દેવ દિવાળીનો અદભુત સમયો કર્યો. ભગવાન શ્રીહરિએ સમાધિ પ્રકરણ ચલાવ્યું, પોતાનું સર્વોપરી ઐશ્વર્ય બતાવ્યું, અનંત જીવોને પોતાની મૂર્તિમાં જોડ્યા અને ખેંચ્યા. આજના એકાદશીના પવિત્ર દિવસે ભગવાન શ્રીહરિની દિવ્ય આ કથા આપણે શ્રવણ કરી બસ આપણે પણ મહારાજની મૂર્તિમાં હેત કરીએ. મહારાજ જેના હૃદયમાં અખંડ રહ્યા છે, જેના રોમે રોમ રહ્યા છે, એવા પૂજ્યપાદ ગુરુદેવ જેવા એકાંતિક સત્પુરુષો એમાં આપણે હેત કરીએ, એવા સાધુની આજ્ઞામાં રહીએ. એ સંત છે, એ જ આપણને ભગવાનની પ્રાપ્તિનું દ્વાર છે. હમણાં આપણે સાંભળ્યું ને, શીતલ સંત સભા મહી આઈ, પ્રગટ હરિ વિચરત સુખદાયી. એવા સંતો જ્યાં છે ત્યાં ભગવાન પ્રગટ છે. એ સંતની એક એક ક્રિયામાં ભગવાન પ્રગટ છે. માટે આજે એકાદશીના દિવસે આપણે પણ મહારાજમાં સંતોમાં આવું હેત કરીએ. 36મો તરંગ પૂરો થયો. બોલો ઘનશ્યામ મહારાજની.